તાજેતરમાં પોરબંદર એને સિવેના કાર્યકર્તાઓ દ્વારા શિયાળામાં શાળાના સમયમાં ફેરફાર કરવા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેને ધ્યાને લઈને શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાઓના સમયમાં ફેરબદલ કરવા અંગેનું એક પરિપત્ર મોકલવામાં આવ્યો છે પોરબંદર જિલ્લા એને સીએના કાર્યકરો દ્વારા શિક્ષણ અધિકારીને આવેદન પાઠવી શિયાળામાં શાળાના સમયમાં ફેરફાર કરવા રજૂઆત કરી હતી જે રજવાતને પગલે શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર બહાર પાડી તમામ શાળાના આચાર્યોને જાણ કરવામાં આવી છે શિમહાલ શિયાળાના કારણે કોલ્ડ વેવની અસર હોય છે જેથી પોરબંદર જિલ્લાની તમામ શાળાઓના સમયમાં ફેરફાર કરવા નોંધ લેવા જણાવ્યું છે જે મુજબ તમામ સરકારી પ્રાથમિક શાળાઓનો સમય સોમવારથી શુક્રવાર રાબેતા મુજબ રહેશે તથા જે શાળાઓ પાડી પદ્ધતિથી ચાલે છે તેમનો સમય સવારે સાડા વાગ્યાથી બપોરે સાડા સુધી અને બીજી પાડીનો સમય બપોરી બાર કલાક પિસ્તાલીસ મિનિટ થી સાંજે પોણા છ વાગ્યા સુધી રહેશે બાકીની પ્રાથમિક શાળાઓનો સમય રાબિતા મુજબ રહેશે તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે સવારની પાડીમાં ચાલે છે તેમનો સમય સોમવાર થી શુક્રવાર સુધી સવારના સાડા થી બપોરે એક વાગ્યા સુધીનો રહેશે શિયાળાના સમયમાં આપણે ખ્યાલ છે કે સૂર્યાસ્ત પણ મોડો થતો હોય ત્યારે અંધારું હોય અને ઠંડી પણ બહુ હોય ત્યારે જે નાના નાના બાળકો છે નાના નાના ભૂલકાઓ છે એને સવારે વેલો ઉઠવાની ફરજ પડતી હોય છે ત્યારે અમે બે ત્રણ દિવસ પહેલાં માનન્ય શ્રી શિક્ષણ અધિકારીની એવી રજૂઆત કરેલી છે કે આપ શાળાનો સમય એક કલાક મોડો કરો જેથી કરીને જે ઠંડી પણ થોડી ઓછી થઈ જાય અને જે આ બાળકોને પાંચ કે ચાર વાગે છ વાગે ઉઠવું પડે છે તે ઉઠવાની ફરજ ન પડે તેને લઈ અને ગઈકાલે શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓને પરિપત્ર જાહેર કરેલો છે અને એનએસયુ જે રજૂઆત હતી તે સફળ થઈ છે ઉપરાંત તમામ સરકારી ખાનગી પ્રાથમિક શાળાઓ તથા સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો શનિવારનો સમય સવારે સાડા સાત થી બપોરે સાડા અગિયાર વાગ્યા સુધીનો રાખવાનો રહેશે પરંતુ જો કોઈ શાળા બે પાડીમાં ચાલતી હોય તેવી શાળાઓનો બીજી પાડીનો સમય બાર થી ચાર કલાક સુધીનો રાખવાનો રહેશે તેવું પણ પરિપત્રમાં જણાવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર